यात्राधाम अंबाजी खाते दर वर्षे भादरवी पूनमनो महामेळो योजाय छे, जेमां लाखो माई भक्तो दर्शन करवा आवता होय, अने तेमां पण खास करीने लोको पगपाळा संग लईने चालता आवता होय छे। आ वर्षे तारीख 23 થી લઈને 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન આ મહામેળો યોજાશે। આ મેળાને લઈને અંબાજી ખાતે આરાશ્રી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ્યા સંઘ સેવા ટ્રસ્ટ અને પદયાત્રી સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી। તંત્ર દ્વારા સર્વ તૈયારી થઈ ગઈ છે। હું આપ સર્વને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે पुलिस तरफ से अमे बधीज प्रिपेरेशन कर लीधेली है। खास कर कोईपण एक्सिडेंट बनाव चोरी बनाव ना बने, महिलाओं की सुरक्षा में और वधारो थाय, दरेक माई भक्त कोईपण प्रकार की भीड़ वगर शांति दर्शन कर सके ये आगोतर आयोजन करेलु। आ साथ साथ कोईपण असामाजिक तत्वों के गुन्गारों के क्रिमिनल्स जो अँ तो सीसीटीवी कैमेरा में आ जाए, अमरा ऑटोमेटिक फेस रेकग्निशन सीस्टम थी ये आइडेंटिफाई थी जाए અને એ ઝડપથી અમે એને કેપ્ચર કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। આ સાથે સાથે અચાનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમોને બી અનેક જગ્યાએ મોકલવામાં આવી છે। આજે ભાદરવી પૂનમિયા સંઘ દ્વારા જે ગુજરાતની અંદર અલગ અલગ સંઘ જે અંબાજી ભાદરવી પૂનમમાં જે ચાલતા મંદિર સુધી આવે છે એવા બધા લોકોના પ્રતિનિધિઓની એક બેઠક રાખવામાં આવી હતી, જેની અંદર હું એસપી શ્રી અમારા પ્રાંત અધિકારી ડીવાયએસપી અને બધા તંત્રના જે અધિકારીઓ છે એ લોકોએ હાજરી આપીને જે અમે આ વખતની વ્યવસ્થાઓ છે અને સંઘ તરફથી આ વખતે જે જે રજૂઆતો છે એના માટેનો એક કાર્યક્રમ આજે ગોઠવ્યો હતો। અમે આ વખતે સંઘો માટે જે અમે રજીસ્ટ્રેશન માટે એક ઓનલાઈન પોર્ટલ ઊભું કર્યું છે જેના ઉપર જઈને સંઘ રજીસ્ટર કરી શકશે। આગામી ભાદરવી પૂનમના મહામેળો 2023માં અમારા ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટના અંદાજે 1600 સંઘો રજીસ્ટર થયેલા છે। આ 1600 સંઘો જ્યારે પણ પદયાત્રા કરી અને અંબાજીમાં પ્રવેશે છે ત્યારે અંબાજીમાં એમને પૂરતી આરોગ્યની સુવિધા મળવી જોઈએ, પૂરતી પાણીની વ્યવસ્થા મળવી જોઈએ। અમારા સંઘો દાહોદ જિલ્લામાંથી જે અંદાજે 90-95 સંઘો દાહોદ જિલ્લામાંથી આવે છે એ સંઘોને પરત જવા માટે એસટી બસની વ્યવસ્થા તંત્ર તરફથી કરવી જોઈએ। મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી અને દર્શન નહીં કરવા એવા બોર્ડ લાગેલા છે, પણ એ બોર્ડ એવી જગ્યાએ લાગ્યા છે અને એવા એટલા નાના લાગ્યા છે કે જે કોઈની નજરમાં આવતા નથી, તો આને હાઇલાઇટ કરી અને મંદિર તરફથી એવું એક જાહેરાત ટીવી મીડિયા કે પ્રેસ મીડિયા દ્વારા જાહેરાત કરવી જોઈએ કે ભાઈ અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી અને મંદિરમાં પ્રવેશની મનાઈ છે, આવું કરવું જોઈએ મંદિરે। એને લઈ અને તંત્ર દ્વારા સર્વ તૈયારીઓ થઈ ગઈ છે। હું આપ સર્વ